धोरण सात विषय सामाजिक विज्ञान। सामाजिक विज्ञान में आपनो 15मो पाठ छे राज्य सरकार। આજે આપણે રાજ્ય સરકાર વિશે શીખવાના છીએ। કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે? બંધારણ। ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। આપણા બંધારણનો આમુખ પ્રારંભ આમુખથી થાય છે। આમુખ એટલે પ્રસ્તાવના, એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ છે। હવે આ પાઠની અંદર આપણે राज्य सरकार विषे सीखवाना छे। तो सरकार ना जी अंगो छे, कुल अंगो त्रण छे, धारासभा, कारोबारी अने न्यायतंत्र। ए केंद्र सरकार नी पण होय अने राज्य सरकार नी अंदर पण त्रण अंगो आवे छे। राज्य सरकार नी जे धारासभा छे ए राज्य नी विधानसभा तरीके पण ओळखाय छे। हवे केंद्र मां अने राज्य मां जे धारासभा छे ए धारासभा नुं कार्य छे કાયદાઓ ઘડવાનું, કારોબારી તેનો અમલ કરાવવાનું કાર્ય કરે છે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કરે છે। અહીંયા જે માળખું આપેલું છે એ માળખાની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણે ત્રણ સરકારના અંગો છે। સરકારના ત્રણ અંગોની અંદર આપણે જ્યારે રાજ્ય સરકાર વિશે વાત કરીએ છીએ તો ધારાસભા છે, રાજ્યની જે ધારાસભા છે એને શું કહેવામાં આવે? વિધાનસભા। વિધાનસભા એ નીચલું ગૃહ છે અને બીજું વિધાન પરિષદ એ ધારાસભાનું ઉપલું ગૃહ છે। આપણા ભારત દેશના દરેક રાજ્યની અંદર વિધાન પરિષદ નથી, આપણા ગુજરાતમાં પણ વિધાન પરિષદ નથી। એટલે કે વિધાનસભા દરેક રાજ્યમાં હોય પણ વિધાન પરિષદ અમુક જ રાજ્યોમાં છે, તેના હું તમને નામ કહીશ। ભારતની અંદર બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોની અંદર વિધાન પરિષદ આવેલી છે। હવે આપણે કારોબારીની અંદર જોઈએ તો કારોબારીમાં કોણ કોણ છે? તો રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ હોય, જ્યારે કેન્દ્રની કારોબારીની અંદર વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ હોય। રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીનું મંત્રીમંડળ તેમજ તેના વહીવટી અધિકારીઓ હોય છે। ન્યાયતંત્ર શું કાર્ય કરે છે? તો ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કરે છે। ન્યાયતંત્રની અંદર જોઈએ તો વડી અદાલત, જ્યારે કેન્દ્રની અંદર ન્યાયતંત્ર હોય એની અંદર સર્વોચ્ચ અદાલત હોય, રાજ્યની અંદર ન્યાયતંત્રમાં વડી અદાલત છે, એ રાજ્યની સૌથી મોટી અદાલત ગણાય છે। આપણી વડી અદાલત અમદાવાદમાં આવેલી છે, ગુજરાત રાજ્યની। હવે વડી અદાલતના તાબાની હેઠળની જે અદાલતો છે એમાં જિલ્લા અદાલત અને તાલુકા અદાલતો આવે છે। હવે આપણે અહીંયા જોઈએ કે આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ। આપણે ત્યાં થાય છે ને શાળામાં ચૂંટણીઓ, ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ। તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો। તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે? તો રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે। રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે। એટલે કે રાજ્યનો મૂળભૂત હેતુ શું છે? તો એ કાયદો અને વ્યવસ્થા જાળવીને લોકોની સુખાકારી અને સલામતી સાચવે છે। રાજ્યના લોકોનું સર્વમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હક્કોનું રક્ષણ કરવાનો હેતુ છે રાજ્ય સરકારનો। જે માટે સરકારના ત્રણ અંગો છે એ મેં તમને સમજાવ્યા કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર।
सतत कार्यरत रहे छे आ त्रणे अंगो राज्यनी धारासभा विधानसभाना नामथी ओळखाय छे। जो जे संसद छे ने एनी अंदर धारासभा होय छे, ज्यारे राज्यनी जे धारासभा छे विधानसभाना नामथी ओळखाय छे। विधानसभा ए एनो નીચલો ગૃહ છે, તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા ધારા એટલે કે કાયદા ઘડવાનું કાર્ય। ધારાસભા શું કામ કરે છે? કાયદા ઘડવાનું। ધારા એટલે કે કાયદા ઘડે છે। કોણ? ધારાસભા। જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદા, અહીંયા મેં તમને આગળ કહ્યું તેમ જે કારોબારી છે એ વિધાનસભાએ જે કાયદા ઘડ્યા છે એનું અમલ કરાવે છે, અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કયું અંગ કરે છે? તો ન્યાય તંત્ર। સ્થાનિક સરકાર, સરકાર પણ એક સંચાલક મંડળ છે। જેવી રીતે શાળાનું સંચાલક મંડળ હોય, એવી રીતે સરકાર પણ એક સંચાલક મંડળ છે, જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે। લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે। ભારત ખૂબ જ મોટો દેશ છે, એક જ સ્તરે અથવા એક સ્તરેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય છે। જો એક જ સ્તરેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય, આટલા મોટા વિશાળ દેશનું વહીવટ થઈ શકે નહીં। નાગરિકોને અગવડ પડે તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે। અલગ અલગ સ્તરે એટલે કે સ્થાનિક કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા, આમ અલગ અલગ સ્તરે કામ કરે છે। રાષ્ટ્ર કક્ષા, રાજ્ય કક્ષા અને સ્થાનિક કક્ષા। જો રાષ્ટ્ર કક્ષા, રાજ્ય કક્ષા અને સ્થાનિક કક્ષાએ, આમ સરકાર ત્રણ સ્થળે કામ એટલા માટે કરે છે કે વહીવટમાં સરળતા રહે, વહીવટ કરવામાં મુશ્કેલીઓ ન સર્જાય, નાગરિકોને અગવડ ન પડે, તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્થળે કામ કરે છે। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે તમારે કોઈ કામ હોય તો એક નાના કામ માટે અહીંયાથી કોઈ વ્યક્તિએ પોતાના ગામમાંથી દિલ્હી સુધી જઈ શકે નહીં, અથવા તો ગાંધીનગર સુધી નાના નાના કામ માટે જવાનું હોય તો આપણને પરવડે પણ નહીં, અને એટલો સમય અને નાણાંનો વ્યય થાય છે। માટે સ્થાનિક સરકાર આ રીતે કાર્ય કરતી હોય છે, સ્થાનિક લોકોના પ્રશ્નો ત્યાં જ ઉકેલતા હોય છે। સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે, તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે। હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને બીજી છે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, એટલે શહેરી કક્ષાએ છે।
ग्राम्य कक्षाए जे स्थानिक स्वराज्यनी संस्था छे एमां कई कई आवे तो ग्राम पंचायत, तालुका पंचायत, तालुका पंचायत, जिला पंचायत। आ ग्राम कक्षाए स्थानिक स्वराज्यनी संस्थाओ छे ग्राम पंचायत, तालुका पंचायत अने जिला पंचायत। एज प्रमाणे शहरी स्थानिक स्वराज्यनी संस्थाओ कई छे तो नगरपालिका अने महानगरपालिका। પાંચ લાખ કરતા વધુ વસ્તી હોય ત્યાં શહેરોમાં, મોટા શહેરોમાં મહાનગરપાલિકાઓ હોય છે, જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોની અંદર મહાનગરપાલિકા હોય છે, જ્યારે આપણે અંકલેશ્વર જેવા શહેરોની અંદર નગરપાલિકા હોય છે। શહેરી સ્થાનિક સ્વરાજ્ય આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીએ તો રાજ્ય સરકારની ભૂમિકા કઈ કઈ છે। રાજ્યના મૂળભૂત હેતુઓ કયા છે તો આ રાજ્ય સરકાર છે એના મૂળભૂત હેતુઓ મેં તમને આગળ કહ્યું તેમ કાયદો અને વ્યવસ્થા જાળવીને લોકોની સુખાકારી અને સલામતી સાચવવા માટે પ્રયત્ન કરે છે। રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરે છે। સરકારનો મુખ્ય કામગીરીઓ જાણીએ તો સરકારની કામગીરીઓ શું છે એના વિશે આપણે આગળ જોઈ ગયા કે કારોબારી શું કામ કરે, કાયદાનો ધારાસભા કાયદા ઘડે, કારોબારી કાયદાનો અમલ કરાવે, ન્યાયતંત્ર કાયદા ભંગ કરનારને સજા કરે છે। સરકાર કયા કયા સ્તરે કામ કરે છે તો સરકાર સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ એમ ત્રણ સ્તરે કામ કરે છે। શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ છે તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ છે। આપણા દેશના 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે। ભારતમાં કયા પ્રકારની સરકાર છે તો ભારતમાં સમવાયી સરકાર, સમવાયી સરકાર એટલે બે પ્રકારની સરકાર, તો રાષ્ટ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એને સમવાયી સરકાર કહે છે। ભારતમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે સરકારની સરકાર, બે પ્રકાર એમ બે કક્ષાની સરકાર છે। રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે, તે સમગ્ર દેશનો વહીવટ કરે છે, જ્યારે રાજ્ય સરકાર એ પોતાના રાજ્યનો વહીવટ કરે છે। રાજ્ય કક્ષાની સરકારને રાજ્ય સરકાર કહે તે પોતાના રાજ્યનો જ વહીવટ કરે છે। વિધાન પરિષદ કોને કહેવામાં આવે છે તો રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે, મેં તમને આગળ સમજાવ્યું તેમ। ભારતના કયા કયા રાજ્યોની અંદર વિધાન પરિષદ છે તો બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોની અંદર, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, આટલા રાજ્યોની અંદર વિધાન પરિષદ આવેલી છે। વિધાન પરિષદના સભ્યોને કોણ ચૂંટે છે તો વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મંડળો ચૂંટે છે। હવે આપણે પહેલા રાજ્ય સરકારની ભૂમિકા અને રચનાનો મુદ્દો જોઈ લઈએ। મેં તમને અગાઉ કહ્યું તેમ
કે ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતના 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. કેન્દ્ર શાસિત પ્રદેશો છે દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે. દેશમાં સમવાયી, સમવાયી એટલે રાષ્ટ્ર કક્ષાની અને રાજ્ય સરકારની એમ બે કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને શું કહેવામાં આવે છે? કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર પણ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર અથવા તો એને સંઘ સરકાર કહેવામાં આવે છે. સંઘ સરકાર સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. આપણે આની ચર્ચા કરી આગળ. હવે આપણે વિધાન પરિષદ વિશે જોઈએ તો રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. અત્યારે મેં તમને માળખું દોરીને સમજાવ્યું કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે. જ્યારે મેં અહીંયા જે નામ લખ્યા છે, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી, આ યાદ રાખજો. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો, અગાઉ મેં ચર્ચા કરી છે, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની ઉંમર 30 વર્ષની હોવી જોઈએ કે તેથી 30 કરતા વધુ, અને તે ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે છે. એની મુદત કેટલી છે? 6 વર્ષ. આ કાયમી ગૃહ છે. વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી, એ તમારે યાદ રાખવાનું છે. વિધાનસભા ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. મેં તમને આગળ માળખાની અંદર દોરીને બતાવ્યું હતું કે ધારાસભા એનું આ એક નીચલું ગૃહ છે વિધાનસભા. ધારાસભાનું નીચલું ગૃહ છે વિધાનસભા. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભાના સભ્યોની સંખ્યા 60 થી ઓછી અને 500 થી વધારે હોય શકે. કેટલી હોવી જોઈએ? સભ્યોની સંખ્યા સાહીઠ થી ઓછી ન હોવી જોઈએ.
અને 500 થી વધુ ન હોવી જોઈએ. વધુ ન હોવી. અથવા તો વધારે હોઈ શકે નહીં. હોઈ શકે નહીં. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત. હવે વિધાનસભાનો સભ્ય થવું હોય તો એની લાયકાત શું હોય? એની ઉંમર કેટલી હોવી જોઈએ? 25 અથવા તો 25 થી વધુ. વિધાનસભાના લાયકાત તેની ઉંમર 25 કે તેથી વધુ. તેથી વધુ ઉંમર. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર કે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. કોણ? વિધાનસભાનો સભ્ય હોય તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદાર ન હોવો જોઈએ, તે ગુનેગાર હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ ભારતના ભારતીય નાગરિક હોવો જોઈએ. ભારતના દરેક રાજ્યની અંદર વિધાનસભા છે. રાજ્યના વિસ્તારો જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે. એટલે કે રાજ્યની વસ્તી પ્રમાણેના જુદા જુદા મત વિભાગો પાડવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. ગુજરાત રાજ્યમાં 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. એટલે કે દરેક રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. મોટા ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે, તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર આવેલું છે. વિધાનસભા ભવનનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. હવે ચૂંટણી. હવે પછીનો જે મુદ્દો છે ચૂંટણી. તો રાજ્યની વિધાનસભાના સભ્યોની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. કેટલા વર્ષે થાય છે ચૂંટણી? દર 5 વર્ષે. વિધાનસભાના સભ્યને શું કહેવાય? વિધાનસભ્ય અથવા તો એને ધારાસભ્ય કહેવામાં આવે છે. એને MLA પણ કહેવામાં આવે છે. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખાય છે. એમએલએ ની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. એમએલએ ની ચૂંટણી
લોકોની સીધી સીધી ચૂંટણી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઉભા રાખે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે પછીનો જે મુદ્દો છે સમયગાળો, એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું.